ઇરરેઝિસ્ટેબલ. એક વખત ઘરે બનાવશો પછી બહારથી લઈ આવવાનું મન નહીં થાય. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ ફુરસત મેં કુછ પલ જિંદગી કે. ફ્રેન્ડ્સ, આજે હું આપની સાથે શેર કરીશ કુરકુરેની રેસીપી કે જેને પાસ્તામાંથી બનાવી શકાય છે. અને આ રેસીપી અમારી સાથે અમદાવાદના હર્ષિતાબેન દુબલે શેર કરેલી છે. સો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ હર્ષિતાબેન કે તમે આટલી સરસ રેસીપી અમારી સાથે શેર કરી કે જે કિડ્સની તો ફેવરિટ હોય જ છે, સાથે સાથે મોટા લોકો પણ તેને ખૂબ જ ચાવથી ખાતા હોય છે. તો ફ્રેન્ડ્સ, હર્ષિતાબેનની આ રેસીપીને હું આપની સાથે શેર કરું એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા, જેથી કરીને અમારી ચેનલના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમને અમારો વિડીયો પસંદ પડે તેન ડોન્ટ ફરગેટ ટુ લાઇક ધીસ વિડીયો એન્ડ શેર ધીસ વિડીયો વિથ યોર ફ્રેન્ડ્સ. ક્યુકી કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી ખૂબસૂરત હે. કુરકુરે બનાવવા માટે આપણે જોશે એક બાઉલ સ્પાઇરલ પાસ્તા. કુરકુરે મસાલા ટ્વિસ્ટીસ છે એ સ્પાઇરલ શેપના હોય છે, એટલે મેં અહીં સ્પાઇરલ પાસ્તા લીધા છે. તમે આ સિવાય કોઈ પણ શેપના પાસ્તા ઓર મેક્રોની પણ લઈ શકો છો. નમક, કોર્નફ્લોર, તેલ, એક ચમચી ઓનિયન પાવડર, એક ચમચી ગાર્લિક પાવડર, એક ચમચી આમચૂર પાવડર, બે ચમચી લાલ મરચું પાવડર, એક ચમચી સંચર પાવડર એટલે કે બ્લેક સોલ્ટ અને એક ચમચી ચાટ મસાલો. કુરકુરે બનાવવા માટે ફર્સ્ટ ઓફ ઓલ એક કઢાઈમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી લેશું, ત્યારબાદ તેમાં એક ચમચી નમક એડ કરી દેશું, બે ચમચી તેલ એડ કરશું અને ઢાંકણ ઢાંકીને હાઈ ફ્લેમ ઉપર પાણીને ખૂબ સરસ રીતે ઉકાળી લેશું. પાણી સરસ બોઇલ થઈ ગયું છે તો હવે આપણે તેમાં પાસ્તા એડ કરી દેશું અને ફરી ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે આ પાસ્તાને બોઇલ કરી લેશું. ખાસ ધ્યાન રાખશું કે પાસ્તાને આપણે 70-80% બોઇલ કરવાના છે, કમ્પ્લીટલી બોઇલ નથી કરવાના. અને આ પાસ્તા બોઇલ થાય ત્યાં સુધીમાં આપણે મસાલો પ્રિપેર કરી લઈએ, જેના માટે એક મિક્સિંગ બોલમાં આપણે 2 ચમચી લાલ મરચું પાવડર લેશું. જો તમને વધારે તીખું પસંદ હોય તો તમે લાલ મરચું પાવડર વધારે લઈ શકો છો. ત્યારબાદ તેમાં 1 ચમચી ઓનિયન પાવડર એડ કરી દેશું, 1 ચમચી ગાર્લિક પાવડર એડ કરશું, 1 ચમચી આમચૂર પાવડર એડ કરશું, 1 ચમચી ચાટ મસાલો અને 1 ચમચી સંચર પાવડર એડ કરી દેશું. અને આ બધા મસાલા આપણે ખૂબ સરસ રીતે મિક્સ કરી દેશું. અને ફ્રેન્ડ્સ, આપણે મસાલો આ રીતે પહેલેથી બધા મિક્સ કરીને કુરકુરેમાં એડ કરશું તો બધા જ મસાલા કુરકુરેમાં ખૂબ જ સરસ રીતે ઇવનલી મિક્સ થશે. કુરકુરેનો મસાલો તૈયાર છે. 5 મિનિટ બાદ આપણે ચેક કરી લઈએ. પાસ્તા 80% જેટલા બોઇલ થઈ ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી દેશું અને પાસ્તાને ગાળી લેશું. અને ત્યારબાદ તરત જ તેના પર આઈસ કૂલ વોટર એડ કરી દેશું, જેથી કરીને તેની કુકિંગ પ્રોસેસ છે એ સ્ટોપ થઈ જાય. ત્યારબાદ આ પાસ્તાને આપણે કિચન ટોવેલ ઉપર પાથરી દેશું, જેથી કરીને તે એકદમ જ ડ્રાય થઈ જાય. બે મિનિટ બાદ મેં બધા જ પાસ્તાને એક પ્લેટમાં લઈ લીધા છે અને ત્યારબાદ આપણે તેમાં કોર્નફ્લોર એડ કરશું. અને કોર્નફ્લોરનું કોઈ પરફેક્ટ માપ નથી, બધા પાસ્તા ઉપર કોર્નફ્લોરનું કોટિંગ થઈ જાય એટલો કોર્નફ્લોર આપણે 1-1 ચમચી કરીને એડ કરતા જશું અને મિક્સ કરતા જશું. પાસ્તા પર આટલું કોર્નફ્લોરનું કોટિંગ કરવાનું છે. આપ જોઈ શકો છો બધા પાસ્તા એકદમ ખુલ્લા થઈ ગયા છે. જો આ રીતે પાસ્તા ખુલ્લા નહીં થાય કોર્નફ્લોરના કોટિંગને કારણે તો તળતી વખતે તે એકબીજા સાથે ચોટી જશે. અને હવે આ કોર્નફ્લોર કોટેડ પાસ્તાને આપણે 10 મિનિટ માટે સેટ થવા રાખી દઈશું. ત્યારબાદ એક કડાઈમાં તેલ લઈ આપણે તેને પ્રોપરલી ગરમ થવા દઈશું. અને તેલ ગરમ થાય પછી તેમાં આ પાસ્તાને હાઈ ફ્લેમ પર
લાઈટ પિંક કલરનો થાય ત્યાં સુધી તળી દેજો। आप जोई शको छो पास्ता सरस लाइट पिंक तड़ाई गया छे। तो आ रीते आपणे तेमांथी बधुं तेल निकाळी देशुं अने तेने एक मिक्सिंग बाउल में लई लेशुं। त्यारबाद तेमां 2-3 चमची जेटलो आपणे जे मसालो रेडी कर्यो हतो कुरकुरेनो ए एड करी देशुं अने आ मसालाने तमे तमारा टेस्ट मुजब वधारे ओछो एड करी शको छो। આ રીતે તેને મિક્સ કરી દેશું અને ફ્રેન્ડ્સ આ મસાલાને બદલે તમે મેગી મસાલા ઓર મેગી પિઝા મસાલા ઓર પેરી પેરી મસાલા પણ એડ કરી શકો છો। નાઉ લેટ મી ચેક। એકદમ જ ક્રિસ્પી તીખા અને ચટપટા એવા કુરકુરે। તો ફ્રેન્ડ્સ તૈયાર છે પાસ્તામાંથી ઇન્સ્ટન્ટલી બનાવી શકાય એવા કુરકુરે। तो आ रेसिपी ने तमे चोक्कसथी ट्राई करजो अने तमारा रिव्यूज ने अमारी साथे शेर करजो। हूँ मयूरी सोढा अहीं साइन ऑफ करीश। फरी आपने मळीश एक नवा एपिसोड में एक नवी वानगी साथे। टिल देन केर करते जाओ, शेर करते जाओ, क्योंकि जिंदगी खूबसूरत है।